કોરોનાની મહામારી વચ્ચે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર અમીરગઢ પોલીસ વાહનોની સઘન ચેકિંગમાં હતી તે દરમિયાન ગાડીમાંથી દેશી બનાવટની રિવોલ્વર મળી આવી। પ્રાપ્ત માહિતી મુજબ અમીરગઢ ચેકપોસ્ટ પર તપાસ દરમિયાન આબુ રોડ તરફથી આવતી ગાડી હોન્ડા સિટી DL04CNC 0503 રોકાવી તપાસ કરતા ગાડીમાં પાંચી સમો બેસેલ હતા, જે શંકાસ્પદ જણાતા ગાડી ચાલકની પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન આપતા અમીરગઢ પોલીસ દ્વારા ગાડીની તલાશી લેતા ડ્રાઈવરના બાજુની સીટ નીચેથી ગેરકાયદેસર પાસ પરમિટ વગરની બંદૂક મળી આવી હતી, જેની કિંમત રૂપિયા 5000 તેમજ 4 મોબાઈલ જેની કિંમત 2000 તેમજ ગાડીની કિંમત 2 લાખ કુલ મળીને રૂપિયા 2,07,000 મુદ્દામાલ કબજે લેવામાં આવ્યું હતું। આ અંગે ઈસમોને તેમનું નામ પૂછતા જ ચંદાશાહ કારુશાહ નુરશાહ ચલાવી તાલુકો જિલ્લો અમરોહ ઉત્તર પ્રદેશ ફેસલ જુલ્ફિકાર સાબુદ્દીન અંસારી રહેશીવાલ ઉત્તર પ્રદેશ મોહમ્મદ અલી મહાજી સલામત છીપી મોહમ્મદ અકબર અબ્દુલ મજીદ તુરફ રહે અમરોહ ઉત્તર પ્રદેશ 6 મુસ્તુકીન મુસ્તાક શેખ રહે દિલ્હી જણાવ્યું હતું। દેશી હાથની બનાવટની રિવોલ્વર સાથે પકડાયેલા ઈસમોને પૂછતા તેમણે જણાવ્યું કે અમે ઉત્તર પ્રદેશથી મુંબઈ પાંચ ઈસમો ફરવા જઈ રહ્યા હતા। ફેસલ જુલ્ફિકાર અંસારી ઉંમર 22 એ સિવાકલા ગામેથી તેના મિત્ર જોડેથી રિવોલ્વર લાવીને ગાડીમાં મૂકી હતી। આ અંગે અમીરગઢ પોલીસ દ્વારા કાયદેસરનો ગુનો નોંધવામાં આવ્યો છે, તેમજ રિવોલ્વર કયા કારણસર સાથે લઈને જઈ રહ્યા હતા તેની તપાસ અમીરગઢ પોલીસ કરી રહી છે। અશોક રાણાવાસિયા ZSTV અમીરગઢ।